બે દિવસ બાદ રામગઢ અને રાજપીપળાને જોડતો બેસી ગયેલો કરજણ પુલ ત્રીજા દિવસે સતંત્ર બંધ કરાયો. આજે રેલિંગ લગાવી કાર્યપાલક ઇજનેર માર્ગ મકાનના બાંધકામ વિભાગે બોર્ડ મારી બ્રિજનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી આ પુલ વાહન વ્યવહાર માટે બંધ કર્યો હોવાની સત્તાવાર જાહેરાત કરતા આ પુલ બંધ થઈ ગયો હતો. રાજપીપળા, રામગઢ સહિત આજુબાજુના 10 ગામો માટે આશીર્વાદરૂપ પુરવાર થયેલ આ પુલ બંધ થવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો અને હવે લોકોને 10 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો હતો. જો કે માંડ 6 મહિના પહેલાં લોકાર્પણ વગર ચાલુ કરી દેવાયેલ પુલને 6 મહિનામાં જ બંધ કરી દેવાનો વારો આવતા આ પુલના તકલાદી કામો અંગે અનેક સવાલો ઉઠ્યા હતા, જેની તટસ્થ ન્યાયિક તપાસની માંગ પ્રજાએ કરી છે. હાલ 3 પિલ્લરોને નુકસાન થતાં જોઈન્ટમાંથી તિરાડો વધુ પહોળી બની બે સ્લેબ બેસી જતાં પુલ અત્યંત જોખમી બન્યો છે. વધુ 2 પિલ્લરોનું નુકસાન થતાં જોઈન્ટમાંથી તિરાડો વધુ પહોળી બની હતી અને 2 સ્લેબ બેસી જતાં પુલ અત્યંત જોખમી બન્યો હતો. ટૂંકા ગારામાં જ વચ્ચેથી બેન્ડવારી ગયેલો અને વચ્ચેથી બેસી ગયેલા પુલના બંને સાઈડના કાંગરા પણ તૂટી ગયા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.